રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા રાજ્યના બજેટમાં ઔદ્યોગિક નગરી વ્યાપીને વાપી મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત કરી છે અને આથી જ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરેખર આજે નવસારી શહેરના જનો માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માંગણી હતી, કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે, એની સાથેના આજુબાજુના 8 ગામો પણ જોડાયા છે. જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી અને અમારા પાર્ટીના આગેવાનો, નેતાઓ, ધારાસભ્ય, એમપીશ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા. તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણામંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી, એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનતા નવસારીના શહેરીજનોની એની સુખ સગવડતામાં અનેક ગણો સુધારો આવવાનો છે, વધારો પણ થવાનો છે. ત્યારે આજે ખરેખર નવસારી માટે અમે ખૂબ ગૌરવ લઈ શકીએ એવી આજની આ જાહેરાત છે મહાનગરપાલિકાની. એના માટે ફરીવાર મુખ્યમંત્રી શ્રી, અમારા સાંસદ શ્રી અને અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ પટેલ સાહેબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નવસારી નગરપાલિકાને, નગરજનોને પણ ખૂબ ખૂબ એના શુભેચ્છા આપીએ કે આવનારા સમયમાં જે તમારી સુખ સગવડમાં વધારો ઉત્તરોત્તર થાય અને તમારું જીવન ખૂબ સુખીમય બને એ ટાઈપની શહેરને સગવડો મળે એવી અમારી પ્રાર્થના. હવે આવનારા સમયમાં જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે અનેક વિકાસના નવસારી શહેર માટે ખુલવાના છે. નવી ડીપી બનશે, નવી ટીપી પણ ફાઇનલ આધારે છે, એને લઈને શહેરની સુખ સગવડોમાં અને શહેરનો ખૂબ મોટો વિસ્તાર પણ બનવાનો છે, એને લઈને નવસારી નગરપાલિકાને જે મહાનગરપાલિકા બની છે એને લઈને શહેરના વિકાસના પણ ખૂબ મોટા દ્વારો બનો, કારણ કે મહાનગરપાલિકા બનવાથી ખૂબ મોટી સુખ સગવડો અહીંયા મળી રહેતી હોય ને ટૂંક સમયમાં જે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે કે અમારો અહીંયા ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે એને લઈને ખૂબ જરૂરી હતું જે અત્યારે મહાનગરપાલિકા બની છે. અહીંયા ખૂબ બી રોજગાર ધંધા પણ નવા નવા વ્યવસાયો આવશે, કારણ કે મહાનગરપાલિકાનું એક આખું સ્ટેટસ જ અલગ હોય છે, એને લઈને ખૂબ સારી સગવડો મળશે.